માનનીય અધ્યક્ષ, માનનીય મંત્રીશ્રી જે સુધારો લઈને આવ્યા છે, માનનીય મંત્રીશ્રીના કહેવા પ્રમાણે ખૂબ નાનો સુધારો છે, પરંતુ એની દૂરોગામી અસર પડવાની છે. મેરીટાઈમ બોર્ડની પ્રવૃત્તિ પર આ સુધારો એક ઘાતક સાબિત થશે. માનનીય મંત્રીશ્રી, બિલના પ્રભારી માનનીય શંકરભાઈ જરૂર એ વાતને ગંભીરતાથી સમજી શકે. માનું છું કદાચ માનનીય નાણા મંત્રીશ્રીએ આ વિભાગને આ બિલ લાવવા માટેનો આગ્રહ રાખ્યો હોય, એટલે સ્વાભાવિક છે કે આપ નાનો કહો માનનીય નીતિનભાઈ, પણ શંકરભાઈના આ નિગમ માટે આ કોથળામાં પાનસેરી સાબિત થવાનો છે. બહુ જ ખરાબ અસરો એની ઊભી થશે. હું થોડાક આ જ્યારે આ કાયદો બન્યો ત્યારે માનનીય અધ્યક્ષશ્રી ભારતીય જનતા પાર્ટી આ પક્ષ પર હતી અને એક સંવાદનો સેતુ કેવો હતો માનનીય અધ્યક્ષ, સ્વર્ગસ્થ માનનીય વિજયદાસજી મહંત આ બિલ લઈને આવ્યા એ પહેલા ભારતીય જનતા પાર્ટીના સિનિયર સભ્યશ્રીઓએ એમના સાથે પરામર્શ કરી કેટલીક જોગવાઈઓ હોવી જોઈએ એવો આગ્રહ રાખ્યો અને પ્રભારી મંત્રીશ્રીએ સુધારા સાથે આવ્યા અને વિધાનસભા ગૃહમાં માનનીય ધારાસભ્યશ્રીઓએ જે સુધારાઓ રજૂ કરેલા હતા માનનીય અધ્યક્ષ, એ સુધારાઓ ભારતીય જનતા પાર્ટીના માનનીય સભ્યશ્રીઓએ પાછા ખેંચ્યા અને વિના વિરોધે માનનીય અધ્યક્ષની આ મેરીટાઈમ બોર્ડની સ્થાપના અંગેનું વિધેયક પસાર થયું. આજે જે આપ સુધારો લઈને આવો છો ને, એ સુધારો વ્યાજબી એટલા માટે નથી એમ હું કહું છું. સૌથી પહેલું પાયાનું કારણ, જ્યારે આ બિલ બન્યું ત્યારે સ્વર્ગસ્થ માનનીય અશોકભાઈ ભટ્ટે આગ્રહ રાખ્યો હતો કે આ નિગમે જે કામ કરવાનું છે એમાં રાજ્ય સરકારને થતી આવકમાંથી આપ 15% આપો છો. સ્વર્ગસ્થ અશોકભાઈ માનનીય અધ્યક્ષશ્રી આ વિધાનસભા ગૃહમાં 15 જુલાઈ 1981 ના રોજ બોલેલા હતા. એમણે કેટલીક વાતો કરી હતી. માનનીય અધ્યક્ષશ્રી એમણે જીએસએફસી, જીઆઈઆઈસી, ગુજરાત હાઉસિંગ બોર્ડને ટાંકીને કહ્યું હતું સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટે કે 15% અને 20% આપવા પડે છે એમને વહીવટી ખર્ચ માટે. એમણે એ પણ આગ્રહ રાખ્યો કે આ વિભાગમાં ટેકનિકલ નિષ્ણાત લોકોની તમે ભરતી કરો, સરકાર આવક લઈ લે એના બદલે ચોક્કસ રકમ તમે ત્યાં ફાળવો. માનનીય અધ્યક્ષશ્રી, આજે માનનીય મંત્રીશ્રીએ જે વાત કરી ઘોઘા દહેજ ફેરી સર્વિસની, 1981 માનનીય સ્વર્ગસ્થ અશોકભાઈના શબ્દો, મેં એમ પણ કહ્યું છે કે ગુજરાતમાં દહેજ અને ઘોઘા વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવાનું કામ આ બોર્ડ તાત્કાલિક સંભાળી લે, સ્વાયત્તતા આપો, પૂરા પૈસા આપો અને જે અંતર ઓછું થાય તે અંતરથી રાજ્યને લાભ થવાનો છે. માનનીય અધ્યક્ષશ્રી, નેવલ ઇન્સ્ટિટ્યૂટ પણ બનાવો. આ બોર્ડમાં અન્ય પ્રવૃત્તિની સાથે એમણે વિકાસની કેટલીક વાતો, ટેકનિકલ જ્ઞાનવાળા અધિકારીઓ, આઈએએસની ભરતીથી નાટકો, નિષ્ણાતોને મૂકો અને આપ જે સુધારો લઈને આવ્યા છો એના સંદર્ભનો મતલબ એમનો કહેવાનો એ જ હતો કે થયેલી આવક રાજ્ય સરકાર લઈને બીજે વાપરે એમ નહીં, મોટો હિસ્સો આ બોર્ડ પાસે હશે તો મેરીટાઈમ બોર્ડ એની પ્રવૃત્તિ વધારે સુચારુ કરી શકશે. મારો બીજો વાંધો માનનીય અધ્યક્ષશ્રી એ છે, આ વિધાનસભા ગૃહ એ સર્વોપરી ગ્રહ, સરકાર આવે ને જાય, પાર્ટી આવે ને જાય, વિધાનસભા ગૃહ એકાઈ છે. કઈ પક્ષ આ પક્ષે છે કે આ પક્ષે છે અને કેટલાક મૂળભૂત અધિકારો સરકાર ગમે તેની પણ આ વિધાનસભા ગ્રહે હંમેશા પોતાની પાસે રાખ્યા છે. છેલ્લા થોડા સમય આ જે બાબત બને છે જેનો હું સખત વિરોધી રહ્યો છું કે વિધાનસભા ગૃહના અધિકાર કોઈ પણ સરકારે લેવાનો પ્રયત્ન નહીં કરવો.
આ વિધાનસભા ગૃહે કાયદો બનાવ્યો ત્યારે એ અધિકાર પોતાની પાસે રાખ્યો. આ પક્ષે બેઠાલે પણ સહમતિ સુધારા પાછા ખેંચીને એ વાત ગ્રાહ્ય રાખી. એ વખતની સરકારે પણ ગ્રાહ્ય રાખી કે આજે જ તમે સ્પેસિફાય કરો કે આવક થશે એમાંથી કેટલા ટકા નિગમને આપશો, અને આ વિધાનસભા ગ્રહે કાયદામાં જોગવાઈ કરી કે 15% આવકના 15% અમે મેરીટાઈમ બોર્ડને આપશું. મને વાંધો નહોતો. આજે કદાચ સરકાર ખુલ્લા હાથે આવી હોત અને કહ્યું હોત કે અમારે 2% રાજ્યની તિજોરીમાં વધારે આવક, અમારે ક્યાંક છેડા ભેગા કરો, અમારે આવકની જરૂર છે, અમારે બીજી જાહેરાતો કરી છે, અમારો આ ઇલેક્શન વર્ષ છે, અમારે પૈસાની આવકની જરૂર છે, 15% નહીં અમે 13% કરીશું ને 2% એમના ઓછા કરીશું, અમે 12% કરીશું ને 3% ઓછા કરીશું, તો આ વિધાનસભા ગ્રહને એ મંજૂરી આપતા વખતે ખબર હોય કે અમે આવકના કેટલા ટકા મેરીટાઈમ બોર્ડને સરકાર આપે છે એની એક ચોક્કસ વાતને અમે જાણીએ છીએ, આ ગ્રહ જાણે છે અને આ ગ્રહ સાહેબ કાયદાકીયને મંજૂરી આપે છે. આપનો સુધારો શું છે? આપનો સુધારો છે માનનીય અધ્યક્ષશ્રી, કોને તકલીફ છે? માનનીય અધ્યક્ષશ્રી, કલમ 2 રાજ્ય સરકારે લીધેલા રાજ્ય ચાર્જના 15% ગણતરીએ કરેલું શબ્દના બદલે રાજ્ય સરકાર રાજ્યપત્રમાં જાહેરનામાથી નિર્દિષ્ટ કરે તેવા દરે. માનનીય અધ્યક્ષશ્રી, આપના મારફતે માનનીય મંત્રીશ્રીને કહી છે કે આના કારણે શું થવાનું? એક ખુલ્લો દોર સરકારને મળશે. કાયદો ચિરંજીવી છે, આપણે કોઈ ચિરંજીવી નથી. કાલે સરકાર આવે, સરકારને ઠીક પડે તેવું નિર્દેશ કરીને કરશે, આ વિધાનસભા ગૃહમાં આવવાનું. એના કરતા હજી હું તો કહીશ કે આપ આ બિલ પ્રવર સમિતિને સોંપો. હું આપને કેટલાક મુદ્દાઓ બતાવીશ કે આપ આ ઘટાડો છો શા માટે વ્યાજ. પ્રવર સમિતિને અભ્યાસ કરવા દો. 12% કે 13% કે 11% કે અથવા પ્રવર સમિતિ કે 20% કરો, 5% વધારો, એના બિલ સાથે આવો, અમે આપને સમર્થન આપીને સર્વસંમતિથી વિના વિરોધે માનનીય અધ્યક્ષની બિલ પસાર કરાવવાની અમારી પ્રજા. પરંતુ આ જે પદ્ધતિ છે એમાં વિધાનસભાનો અધિકાર છે, આ ગ્રહનો જે અધિકાર છે માનનીય અધ્યક્ષ, એ જતો રહેવાનો છે. માનનીય અધ્યક્ષની, હું મેરીટાઈમ બોર્ડનો 33મો વહીવટી અહેવાલ વાંચતો. આપના ઉદ્દેશ અને કારણો ખૂબ ગહન છે. આપે દરિયાકાંઠાના લાભો, ગુજરાતના બંદરની વ્યૂહાત્મક રચનાઓ, જહાજ માલને ભૂમિકા વધુ સંગીન બનાવવાની, ગુજરાતમાં બંદરોનો વિકાસ કરવાનો, રો રો ટર્મિનલ, જેટી, સમુદ્ર પ્રવાસન, સમુદ્ર બંદરો, ખૂબ બધું કરવાનું છે. અને આ બધું કરવા માટે જો આપને આપના 15% પણ પૂરા નહોતા પડતા તો હવે આ રકમ આપ ઘટાડશો, એનાથી 1600 કિલોમીટરનો દરિયો કિનારો ધરાવતા આપણા ગુજરાતના વિકાસને વિપરીત અસર પડશે માનનીય અધ્યક્ષશ્રી, અને એટલા માટે હું કહું છું કે આપે આ નહીં કરો. માનનીય અધ્યક્ષશ્રી, મારો બીજો મુદ્દો છે કે આપની કલમ 20(1)(f) એમ કહે છે કે આપના મેરીટાઈમ બોર્ડના કર્મચારીઓ એ રાજ્ય સરકારના કર્મચારીને સમકક્ષ છે, કાયદાકીય જોગવાઈ કરી છે, અને એટલા માટે જ્યારે આપ રાજ્યના કર્મચારીઓને 7મું પગાર પંચ આપો છો ત્યારે આપે આપના મેરીટાઈમ બોર્ડના કર્મચારીઓને પણ 7મું પગાર પંચ આપવું પડશે. આપનું નિયમિત મહેકમ છે 1475નું, આપના પેન્શનરો 3200 જેટલા છે, 7મું પગાર પંચ મળે 18 કરોડ રૂપિયા જેવો તો આપને વધારાનો ખર્ચ આવવાનો. આપ આ 15% કાપ મૂકશો, આપ એમને તો પૈસા આપવા પડશે. આખરે પાઘડીનો છડ વળ છેડે એમ સરવાળે રોકાશે કે આ વિકાસને વિપરીત અસર પડશે. માનનીય અધ્યક્ષશ્રી, અલમનું શિપ બ્રેકિંગ યાર્ડ છે, એશિયાનું લાર્જેસ્ટ શિપ બ્રેકિંગ યાર્ડ છે. આંતર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી મેરીટાઈમ બોર્ડ છે.
આપના 15% પૂરા પડતા હોત, પૈસા હોત એમના પાસે, તો સમૃદ્ધ બનાવી હોત આંતર માળખાકીય સુવિધાઓ આપણે નથી આપી શકતા. હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટે કહ્યું ત્યાંના મજદૂરો માટેની સુવિધા આપણે હરુભાઈ, સ્વર્ગસ્થ હરુભાઈ મહેતા કમિટીના જે ભલામણો હતી એ ભલામણોને આધારિત આપણે માળખાકીય સુવિધાઓ આપી શક્યા નથી. માનનીય અધ્યક્ષશ્રી, શિપ મધ્યરિયેથી આવીને લાંગરે છે જ્યાં શિપ બ્રેકિંગ યાર્ડમાં, ત્યાં સુધી અનેક વિઘ્નો વચ્ચેથી પસાર, એને મદદરૂપ થવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેરીટાઈમ બોર્ડની જવાબદારી આપણે નથી આપી શકતા. એક ફૂટ શિપ આગળ રહી જાય ને એના બ્રેકિંગમાં કેટલી મુશ્કેલી ને કેટલું નુકસાન આવે છે એનો આપણે વિચાર કરી શકતા, કારણ કે આપણી પાસે પૈસાની મુશ્કેલી છે. માનનીય અધ્યક્ષશ્રી, મારી એ પણ ચિંતા છે, ખાનગી બંદરો ધમધમે અને સરકારી બંદરો છે એની મુશ્કેલીઓ આનાથી વધશે, આપણે ત્યાં એની વિપરીત અસર પડશે. મારે માત્ર બે વાત કરીને મારી વાત પૂરી કરવી છે. માનનીય અધ્યક્ષશ્રી, હું જોતો હતો આપનો વહીવટી અહેવાલ, નવલખી બંદર 13-14 માં 7,00,000 ટન મીઠાની નિકાસ કરતું હતું, ઘટીને 15-16 માં 6,00,000 ટન એ આપની માનનીય અધ્યક્ષની નિકાસ થઈ, વિકાસ નહીં થઈ. ભાવનગર એ બારમાસી બંદર છે, બારમાસી બર્થિંગ બંદર, જૂના જમાનામાં લોક ગેટ બનાવીને અંદર સુધી શિપ આવે એવી વ્યવસ્થાવાળું બંદર, આજે આપણે કઈ હાલતમાં એને જોઈએ? કેપ્ટિવ જેટી કે ખાનગી જેટી વિકસાવવાની જવાબદારી મેરીટાઈમ બોર્ડની છે. મને દુઃખ છે કે ભાવનગરમાં એક પણ કેપ્ટિવ જેટી, એક પણ ખાનગી જેટી આપણે વિકસાવી શક્યા નથી, આ સરકાર વિકસાવી શકી નથી. માનનીય અધ્યક્ષશ્રી, બંદરને ડિશિલ્ડિંગ કરવું જોઈએ, આપણે કરાવી શક્યા નથી. મારે માત્ર એક આંકડો આપીને મારી વાત, જે આપણા સૌના માટે માનનીય મંત્રીશ્રીએ પણ કહીશ કે આમાં પોલિટિકલ ઓબ્ઝર્વેશન ના લે, ભાવનગરના બંદરની ચિંતાનો વિષય લઈને આપણે લેજો. જે આંકડા છે આપણા, આપની સરકારે આપેલા, 2012-13 માં ભાવનગર બંદરથી 0.55 લાખ ટન નિકાસ થતો, 13-14 માં આ ઘટ્યો અને 0.27 લાખ ટન નિકાસ થયો, અને એ પછીનું વર્ષ માનનીય અધ્યક્ષશ્રી 14-15 માં જે 0.55 લાખ ટન હતું એ ઘટીને આપનું 14-15 માં 0.02 લાખ ટન નિકાસ થયો, એ નહિવત થઈ ગયું, મૃતપાય થઈ ગયું ભાવનગરનું બંદર. જો નિકાસ 0.02 લાખ ટન, આની ચિંતા આપ ક્યારે કરી શકશો? જો આપના પાસે આ 15% કરતા પણ વધારે નાણાં હશે તો. મુંદ્રાનું બંદર છે આપનું સરકારી બંદર, કેટલાક ખાનગી લોકોની એના પર નજર છે. મારી વિનંતી છે માનનીય મંત્રીશ્રી ને માનનીય અધ્યક્ષશ્રી આપના મારફતે, કે આવું એક પણ બંદર રાજ્ય સરકારને ખાનગી લોકો ગમે તેવો ડોળો રાખતા હોય એમને નહીં આપતા, કમાઓ બંદરો થઈ શકે, આપ પૈસા વધારે નાખો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપો અને બંદરોનો વિકાસ થાય એ દિશામાં આપ. માનની નાણામંત્રીશ્રી તો કહેશે, પરંતુ બંદર વિભાગની ચિંતા માનની બંદર વિભાગના માનની મંત્રીશ્રીએ કરવાની છે. ત્યારે હું અપેક્ષા રાખું છું કે આજનો જે આ સુધારો છે, સુધારો દેખીતો નજીવો કે નાજુક લાગે, પરંતુ એ ઘાતક રહેશે મેરીટાઈમ બોર્ડ માટે. ક્યારે કેટલા નાણા ઘટાડવા એ આ વિધાનસભા ગ્રહના હાથમાં નથી રહેતું, સરકારના હાથમાં જાય છે, અને એ સંજોગોમાં આ બિલ પ્રવર સમિતિને સોંપવામાં આવે, પુનઃ વિચાર કરવામાં આવે અને એ પછી જ આ વિધાનસભા ગ્રહમાં આવે એવા, એવી વિનંતી સાથે માનનીય અધ્યક્ષની મારી વાત પૂરી કરું છું.